બનાવની વિગત એવી છે કે સુરતના નાનપુરા વિસ્તારમાં જુગાર ધામ ચલાવતા ઈસમોએ ભેગા થઈને ગતરોજ મોડી રાત્રે આગળની અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે આ યુવાન પર હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. યુવાનના પરિવારે પોલીસ કમિશનરને ફોન કરી મદદની માંગણી કરતા પોલીસના ટોળે ટોળાને ખાટકી દેવામાં આવ્યા હતા. હુમલામાં ઈજા પામેલ યુવાન હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સુરત જાણે હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે સતત હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુનેગારોને પોલીસની બીક રહી નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે ગત રોજ રાત્રે પણ સુરતમાં ખૂની ખેલ ખેલાયો હતો. સુરત નાનપુરા વિસ્તારમાં આવેલ માર્કેટ પાસે વરલી મટકાનો જુગાર ધામ ચલાવતો ઇસમને ત્યાં આવેલી મસ્જિદના ટ્રસ્ટી દ્વારા કોઈ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો, જેને લઈને તેની અદાવત રાખીને આ ટ્રસ્ટીને માથા ફરેલા સેમ અને તેની ગેંગના સભ્યો શાખા ફેમિલીના ગુડ્ડુ શાખા, સાજિદ શાખા, ફજલ શાખા, રિઝવાન શાખા, જાવેદ કાલુ, પરવેશ શાખા, જુનેદ શાખા અને બીજા માથાભારે ઇસમોએ જાનલેવા હુમલો કર્યો હતો. આરોપીઓના ફોટા સ્થાનિકોએ સોશિયલ મીડિયા પરથી લઈને પોલીસ અને પત્રકારોને સુપ્રત કર્યા છે, જેમને જોતા તેઓ કઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો હોય તેવું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે શાખા ગેંગ પર હુમલાનો આરોપ કરવામાં આવ્યો છે તેની નાનપુરામાં માથાભારેની છાપ છે. આ વિસ્તારમાં કુખ્યાત શાખા બંધુઓ દ્વારા ગેરકાયદેસર ધંધાઓ કરાતા હોવાની ચર્ચા છે. શાખા ગેંગે જે વ્યક્તિ પર હુમલો કર્યો તે ભણેલો ગણેલો શિક્ષિત યુવક છે અને વિસ્તારની મસ્જિદમાં ટ્રસ્ટી છે, એટલે સ્વાભાવિક છે કે વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં આ અપરાધી માનસ ધરાવતા શખ્સોએ હુમલો કર્યો હોય તેવું અનુમાન છે. ઘટના બાદ મોડી રાત્રે નાનપુરા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે બનાવવાળી જગ્યાએ પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. રાત્રે વિસ્તારમાં માહોલ તંગ હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.